नमस्कार, स्पेशल रिपोर्ट में आपनु स्वागत छे। हूँ छू आपनी साथे झरणा। शियाळो जाम्यो छे, अर्धु भारत ठंडी में ठूंठवाई रह्यु छे। गगड़तो पारो रोज नवा विक्रमो बनावी रह्यो छे। उत्तर पूर्व भारत पर्वतीय विस्तारों में भारे हिम वर्षा थी मैदानी प्रदेशों में पारो गगड़ियो छे। शुरू थई गयो छे शीतलहेरनो प्रकोप। एक रीते जोईए तो आ शीत युद्ध छे। डिसेम्बर में ठंडीए शुरू करी दीधी छे दबंगाई। अत्यारे ठंडीनु शुरू थई गयु छे टॉर्चर। अर्धु भारत फ्रीजर बनी गयु छे। डिसेम्बर महीनो पूर्ण थता हार थी जाती ठंडी ओछी थई जशे। जो तमे एवुं मानता हो तो तमे खोटा छो, केम के मौसमनो आ मूड आ वखते आक्रमक छे। हजु वधु कातिल ठंडी पड़शे। त्यारे आज मुद्दे जोईए स्पेशल रिपोर्ट। सफेद आफत। ઠંડીનું પ્રચંડ આક્રમણ, બદલાયો કુદરતનો મૂડ। જો મૂડ ન બદલાયો હોત તો ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોથી લઈ છેક ગુજરાત સુધીના મેદાની વિસ્તારોની આવી તસવીરો સામે ન આવતી। ક્યાંક બરફ જ બરફ, ક્યાંક ધુમ્મસ જ ધુમ્મસ, ક્યાંક લોકો ઠૂઠવાઈ રહ્યા છે કેમ કે ઠંડીએ કર્યું છે હલ્લાબોલ। 2021 નું વર્ષ વિદાય લઈ રહ્યું છે અને નવા વર્ષને વધાવવા લોકો આતુર છે, ત્યારે જ ઠંડીનું જોર વધ્યું છે। ઠંડીનો જે પ્રકારનો આ વર્ષે મિજાજ છે તેને જોતા નથી લાગી રહ્યું કે જાન્યુઆરીમાં પણ કોઈ રાહત મળે। ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં બરફની સર્જિકલ સ્ટ્રાઇક થઈ છે એટલે મેદાની વિસ્તારોમાં ઠંડીનો ચમકારો છે। મેદાની વિસ્તારોમાં ધુમ્મસ અને શીતલહેરના પ્રકોપ સાથે ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રચંડ વાર। પર્વતોને બરફે કર્યા બેહાલ। મેદાનોમાં શીતલહેરથી હાહાકાર। ઠંડીથી ઠૂઠવાતું અડધું ભારત। ઉત્તર ભારત હવે કાતિલ ઠંડીના સકંજામાં આવી ગયું છે। પર્વતોથી લઈ મેદાન સુધી લોકો પ્રચંડ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે। પારો સતત ગગડી રહ્યો છે અને ઠંડી છે કે નવા નવા રેકોર્ડ બનાવી રહી છે। પર્વતો પર હિમવર્ષાએ તો લોકોની જિંદગી મુશ્કેલ કરી દીધી છે। સતત થઈ રહેલી હિમવર્ષાને કારણે રસ્તાઓ પર કેટલાય ફૂટના બરફના થર જામી ગયા છે, જેના કારણે જનજીવન ઠપ્પ થઈ ગયું છે। જમ્મુ કાશ્મીર, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશની આ તસવીરો છે। બધું જ સફેદ નજરે ચડી રહ્યું છે। જ્યાં નજર પડે ત્યાં માત્ર સફેદી જ સફેદી। દુનિયાનું સ્વર્ગ કહેવાતું જમ્મુ કાશ્મીર જામી ગયું છે। અહીં જિંદગી જામી ગઈ છે, પણ આકાશમાંથી વરસતી સફેદ આફત અટકવાનું નામ નથી લઈ રહી। આ તસવીરો તમને જેટલી સુંદર લાગી રહી છે તેટલી જ સ્ફોટક। શકો છો આ કાર બ્રેક લગાવવા છતાં સ્લીપ થઈ ગઈ। આ આખી કાર 360 ડિગ્રી ફરી ગઈ। સ્થિતિ એટલી કફોડી થઈ ગઈ છે કે વાહનો એકદમ ધીમી સ્પીડથી ચલાવવા છતાં વાહનો સ્લીપ થઈ રહ્યા છે। નાખો ત્યાં બરફ જ બરફ। આ તસવીરો હિમાચલ પ્રદેશના મનાલીની છે। મનાલી હિમવર્ષાનો નજારો માણવા આવતા પ્રવાસીઓમાં ખૂબ જ જાણીતું છે। સતત થઈ રહેલી હિમવર્ષાને કારણે અહીં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે। રોજ થતી હિમવર્ષાને પ્રવાસીઓ મન ભરીને માણી રહ્યા છે। નવેમ્બરથી અહીં હિમવર્ષા શરૂ થતા પ્રવાસન ઉદ્યોગ ખીલ્યો। પ્રવાસીઓ અહીં મોટી સંખ્યામાં બરફ જોવા પહોંચી રહ્યા છે। બરફ જોઈને પ્રવાસીઓના ચહેરા ખીલી ઉઠ્યા છે। મનાલીમાં આ મોસમની મજા લઈ રહ્યા છે પ્રવાસીઓ। પર્વતો પર બરફ ચાંદીની જેમ ચમકી રહી છે। જ્યાં પણ નજર નાખો ત્યાં બરફ જ બરફ। મનાલીમાં થયેલી તાજા હિમવર્ષાએ પ્રવાસન ઉદ્યોગને ચાર ચાંદ લગાવી દીધા છે। કેટલાય પ્રવાસીઓ છે
જેમને જિંદગીમાં પહેલીવાર બરફ જોયો છે તેઓ આ બરફ જોઈ ઝૂમી ઉઠ્યા છે। પ્રવાસીઓની સંખ્યા વધતા પ્રવાસન ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો ખૂબ ખુશ છે, કેમ કે કોરોનાને કારણે છેલ્લા કેટલાય મહિનાથી પ્રવાસન ઉદ્યોગ પૂરી રીતે ઠપ્પ થઈ ગયો હતો। હવે હિમવર્ષાથી વેપારીઓને નવી આશા જાગી છે। हिमाचल प्रदेश के प्रश्नगरी मनाली सहित आसपास क्षेत्रों में हुई बीती रात ताजा बर्फबारी के बाद अब यहाँ की तस्वीरें काफी मनमोहक और ऐसे में काफी संख्या में पर्यटक जो कुल्लू मनाली का रुख कर रहे हैं। इसमें की कुछ तस्वीरें मैं सबसे दिखाना चाहूंगा, आप देखते हैं कि कितने मनमोहक नजारा है। जहां भी जो है नजर दौड़ाए चारों तरफ जो है बर्फ की सफेद चादर यहाँ पर जो है बिछी हुई है, जिसके बाद जो यहाँ के नजारे काफी मनमोहक है। और ऐसे में इन तस्वीरों को देखने के लिए पर्यटक भी जो है दूर दूर से यहाँ पर पहुंच रहे हैं। अगर मैं इसमें की तापमान की बात करूँ तो तापमान जो है इसमें यहाँ पर जो है माइनस में पहुंच चुका है। हालांकि सुबह और शाम के समय जो है खासी गिरावट तापमान में देखी जा रही, लेकिन दोपहर के समय जो तापमान है वो कहीं ना कहीं थोड़ा से उसमें जो है बढ़ोतरी यहाँ पर देखी जाती है। लेकिन जिस तरह जो है बर्फबारी घाटी में हुई है, ये कहीं ना कहीं यहाँ के पर्यटन कारोबार के लिए जो है फायदेमंद मानी जा रही है, क्योंकि जिस तरह जो ये बर्फबारी हुई है ये ना केवल पर्यटन कारोबार के लिए बल्कि यहाँ की जो बागवानी है उनके लिए भी जो है फायदेमंद मानी जाती है। इसके साथ ही मैं बता दूं बीती रात जिस तरह बर्फबारी हुई है उससे कहीं ना कहीं पर्यटन स्थल सोलन नाला से मनाली के मध्य जो है काफी ज्यादा जाम भी लग चुका था, क्योंकि बर्फ जो है काफी ज्यादा सड़क पर हो चुकी थी और जिसके कारण जो है फिसलन काफी ज्यादा हुई थी। ऐसे में काफी सारे पर्यटक भी वहां फंस चुके थे, जिन्हें जो है प्रशासन के द्वारा रात को जो है वहां से रेस्क्यू किया गया। और इसके साथ ही हमटा पास में जो कुछ पर्यटकों के फंसे होने की सूचना थी, जिन्हें जो है वहां से देर रात रेस्क्यू कर दिया गया है। हालांकि प्रशासन के द्वारा बार बार यहाँ पर ये अपील की जा रही है सभी लोगों से कि जो है खराब मौसम के दौरान जो है कोई भी व्यक्ति ऊंचाई वाले क्षेत्रों का रुख ना करें। और इसके साथ ही जो है जहां पर जिस तरह प्रशासन के द्वारा लगातार लोगों से यहां पर बार बार ये अपील की जा रही है कि खराब मौसम के चलते कोई भी ऊंचाई वाले क्षेत्रों का रुख ना करें। हालांकि तापमान में खासी गिरावट देखी जा रही है। अब देखने वाली बात यह है कि आने वाले दिनों में किस तरह का मौसम घाटी में रहता है। स्पेशल रिपोर्ट में हाल रुकाई ब्रेक माटे जम्मू कश्मीर और हिमाचल प्रदेश में सफेद आफत की तस्वीर बतावी, कई अलग तस्वीर नहीं उत्तराखंड सिक्किम अरुणाचल प्रदेश ने। हिमाचल प्रदेश और कश्मीर की जमच उत्तराखंड और पूर्व राज्यों में हाड़ थीजवी देती ठंडी पड़ रही है। ठंडी असली मिजाज तो नवा वर्षे एट्ले कि जान्युआरी प्रथम अठवाडिया में नजरे पड़े, पर बर्फीलु आक्रमण शुरू थी गयु। मैदानी विस्तारों में लोग ने एलर्ट कर दीदा है कि आगामी दिवसों में ठंडी असली रूप जवा मिले। उत्तराखंड में भारे हिमवर्षा, बद्रीनाथ केदारनाथ में छवायो बर्फ। अग्यार हजार फूटनी ऊंचाई पर आ केदारनाथ छे, ज्यां मंदिर नी चारे बाजू भारे ठंडी पड़ी रही छे। કેદારનાથમાં તાપમાન -15 ડિગ્રી પહોંચી ગયું છે। અહીં ચારે બાજુ દેખાતો સફેદ બરફ અહીંની ઠંડીની સ્થિતિનો ચિતાર આપી રહી છે। ભગવાન કેદારનાથના ધામનું આ દ્રશ્ય ખૂબ મનોરમ્ય છે। કેદારપુરી ચાંદીની જેમ ચમકી રહ્યું છે, બરફમાં કેદારપુરી એકદમ સુંદર લાગી રહી છે। વર્ષના અંતમાં મોસમે મિજાજ બદલાતા કેદારનાથ ધામમાં સારી એવી હિમવર્ષા થઈ। અમે તમને કેદારપુરીનો વિડીયો બતાવી રહ્યા છીએ। ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે હજુ ઓછી હિમવર્ષા થઈ રહી છે, પણ મોસમ જે રીતે બદલાઈ રહ્યો છે તેને જોતા ઉચ્ચ હિમાલયીય વિસ્તારોમાં નજારા પણ બદલાઈ રહ્યા છે। पर्वतों पर मौसमे अचानक मिजाज बदल्यो छे, जेना कारणे केदारनाथ ज नहीं बद्रीनाथ धाम हेमकुंड साहिब मां पण भारे हिमवर्षा थई रही छे। बद्रीनाथ धामनो आ नजारो जोई लो, हिमवर्षा बाद धामनो सुंदर नजारो जोवा मळी रह्यो छे।
औलीमां पण भारे हिमवर्षा शरू थता पर्वतो पर हाड थीजवती ठंडी पड़ी रही छे। नवा वर्षनी उजवणी माटे जे प्रवासीओ औली आव्या छे तेमना माटे आ हिमवर्षा कोई गिफ्ट थी ओछी नथी। વર્ષાને મન ભરીને માણતા પ્રવાસીઓ નજરે પડી રહ્યા છે। હવામાન વિભાગે બે દિવસ જે હિમવર્ષાની આગાહી કરી હતી તે સાચી સાબિત થઈ। ઔલીમાં હિમવર્ષા બાદ પ્રવાસીઓના ચહેરા ખીલી ઉઠ્યા। बहुत मजा आ रही है और हम इधर 5 दिन और रहने वाले हैं तो हमको स्कीइंग सीखना है तो हम स्कीइंग सीख के जाएंगे यहाँ से। आप भी आ जाओ। नजारा देखने को मिल रहा है और काफी टूरिस्ट यहाँ पे आए हैं और लोगों को आनंद आ रहा है कि जो लोग इस तरफ बर्फ का नजारा देखना चाहते थे वो लोग आज औली में पहुंचकर अपने आप को भाग्यवान समझ रहे हैं। जो स्नोफॉल अभी ताजा हो रही है यहाँ पे और इसमें यहाँ के जो हमारे ड्यूटी के लिए जो यहाँ पे रोजगार है रोजगार में इसमें लोगों को काफी मदद मिलेगी और इस बर्फबारी से पूरे क्षेत्र में एक खुशी की लहर है और जो टूरिस्ट यहाँ पे आ रहे हैं वो इसका आनंद ले रहे हैं। क्याक आनंद तो क्याक आफत। ઔલીમાં ભારે વર્ષાથી કેટલાક પ્રવાસીઓની મુશ્કેલી વધી ગઈ છે। જોશીમઠથી ઔલીને જોડતા રસ્તા પર કેટલાય વાહનો સ્લીપ થયા। જેના કારણે કેટલીય જગ્યાએ ટ્રાફિક જેવી સ્થિતિ પેદા થઈ। લોકોને હાલાકી ભોગવવી પડી। કોઈ પૂછને કે લીએ યહાં પે દેખો હમારી ગાડીયાં એક્સિડેન્ટ હુઈ હૈ રાત કો ઓર એસ પ્લેસ હૈ ટુરિઝમ કે લીએ ચોપતા હુઆ ઓર મસૂરી હુઆ તો યહાં પે આઈસ ક્લીનર વાલી વો મશીન હોની ચાહિયે ના તો કોઈ વ્યવસ્થા નહીં અભી ઇલેક્શન આ રહે હૈ શામ કો 7 બજે સે લેકે અભી તક યહીં ગાડીયો મેં પડે હૈ કુછ ખાના નહીં પીના નહીં ગાડીયો મેં બેઠે હુએ હૈ और अभी देखते हैं आगे क्या होता है। कितनी फिसलन है सड़क पे? पूरे ही फिसले नहीं फिसलन है इस पे रोड पे जितना भी 8-10 किलोमीटर में फिसलन नहीं है। कम से कम 100 से 150 गाड़ी जंगल में खड़ी है अभी। उत्तर भारत ना राज्यों साथे पूर्व ना राज्यों में पण सफेद आफत थी हाहाकार छे। आ दृश्य सिक्किम ना नाथुलाना छे जहां भारी हिमवर्षा बाद 1000 थी वधु प्रवासीओ फसाई गया हता। नाथुला पास पासे आ लोको फसाई गया हता। હિમવર્ષાને કારણે રસ્તો બંધ થઈ ગયો હતો। બાદમાં આ લોકોને સેનાની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યા। અરુણાચલ પ્રદેશમાં પણ સ્થિતિ આવી જ છે। મોસમના આ કાતિલ મિજાજને કારણે તવાંગમાં તાપમાન -25 ડિગ્રી પહોંચી ગયું છે। તવાંગમાં હિમવર્ષાનો એક વિડિયો કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો। જેમાં ખુદ તેઓ પોતાના કાફલા સહિત ફસાયેલા નજરે પડે છે। આ લોકો બરફમાં ફસાયેલા વાહનોને ધક્કો મારતા નજરે પડે છે। તવાંગમાં થઈ રહેલી ભારે હિમવર્ષાને કારણે કિરણ રિજિજુએ અહીં આવતા પ્રવાસીઓને સાવધાની રાખવા અપીલ કરી હતી। હા
આ વર્ષે ડિસેમ્બરથી ફેબ્રુઆરી શિયાળાની સિઝન દરમિયાન 25 ડિસેમ્બરથી લઈને 10 જાન્યુઆરી દરમિયાન ઠંડીનું જોર વધવાની સંભાવના પહેલાથી વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમાંય ખાસ કરીને ડિસેમ્બરના અંતથી લઈને જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં ઠંડીનો પારો ગગડીને 10 થી 12 ડિગ્રીની આસપાસ પહોંચવાની શક્યતા હોવાથી કાતિલ ઠંડી પડવાની શક્યતા છે. કારણ કે ડિસેમ્બર મહિના દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધુ આવે છે, લોકલ લેવલે વાતાવરણમાં મોટા પાયે ફેરફાર થાય છે. શિયાળાની સિઝનમાં જાન્યુઆરી સૌથી ઠંડા મહિનો હોય છે, કારણ કે જાન્યુઆરીનું એવરેજ મિનિમમ તાપમાન 12.14 ડિગ્રી, જ્યારે ડિસેમ્બરનું એવરેજ તાપમાન 13.4 ડિગ્રી હોય છે. અડધું ભારત ઠંડીના પ્રકોપનો સામનો કરી રહ્યું છે. ઠંડી એવી કે સૌ કોઈ શરીર પર પૂરા રક્ષણ સાથે જોવા મળી રહ્યું છે. મેદાની વિસ્તારોમાં ઠંડી એટલી પ્રચંડ છે કે બસ બરફનું આકાશમાંથી વરસવું જ બાકી છે. આકાશમાં સૂરજ દેવતાના દર્શન તો થઈ રહ્યા છે, પણ શીતલહેરે કહેર મચાવ્યો છે. દરેક આ ઠંડી સામે હાર માની રહ્યા છે. જેને જુઓ તે ઠંડીથી બચવાના ઉપાયો તરફ દોડ લગાવી રહ્યું છે. મેદાની વિસ્તારોમાં ઠંડી 3rd ડિગ્રીનું ટોર્ચર અપાવી રહી છે. અનેક વિસ્તારોમાં માવઠું પડ્યું છે, જ્યારે અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી છે, જેના કારણે ઊભા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. આગામી દિવસોમાં પર્વતો પર હિમવર્ષા વધુ તેજ થઈ શકે છે. મોસમનો આ મિજાજ આગામી દિવસોમાં પણ રહેવાનો અંદાજ છે, એટલે ઠંડીનું ભયંકર રૂપ હજુ બાકી છે. તો આ સાથે સ્પેશિયલ રિપોર્ટ અહીં સમાપ્ત કરીશું અને વધુ સમાચારો વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. સીએમ ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગર સિવિલની ઓચિત